પેપર નંબર 16 વસ્તી અને સમાજ તેમાં આપણે લોકો યુનિટ 5 ની ચર્ચા કરી રહ્યા છીએ તો જે ગયો વિડિયો હતો તેમાં મેં તમને લોકોને જે પ્રજનનશીલતા છે તે કોને કહેવાય અને જે પ્રજનનશીલતા છે તેના પ્રકારો કયા છે તેના વિશેની સમજૂતી આપીતી તો હવે આજના વિડિયોમાં આપણે લોકોએ જોવાનું છે જન્મદરનો અર્થ અને ભારતમાં જે ઊંચા જન્મદર છે એના કારણો કયા છે તેના વિશેની સમજૂતી આપણે આજના વિડિયોમાં મેળવવાની છે તો સૌથી પહેલા તો આપણે લોકો જોઈએ તેની પૂર્વ ભૂમિકા પછી આપણે જોશું જન્મદરનો અર્થ જીવિત જન્મદરનો અર્થ મૃત્યુ જન્મદરનો અર્થ અને ભારતમાં ઊંચા જન્મદરના કારણો આટલા મુદ્દાઓની ચર્ચા આજના આપણે આ વિડિયોમાં કરવાના છીએ તો સૌથી પહેલા આપણે જોઈએ તેની પૂર્વ ભૂમિકા કે જન્મદર છે એ મહત્વનું વસ્તીશાસ્ત્રીય પરિબળ છે વસ્તીમાં કેટલો વધારો થયો તે જાણવા માટે જન્મદર વિશેની સમજ ખાસ મહત્વ ધરાવે છે એટલે કે વસ્તીમાં વધારો કેટલો થયો છે તે જો આપણે જાણવું હોય તો જન્મદરનો આધાર આપણે લેવો પડે છે આથી કોઈ પણ દેશમાં વસ્તી નીતિ નિર્ધારિત કરવામાં જન્મદરના આંકડા છે તે અચૂક ધ્યાનમાં લેવા જરૂરી બનતા હોય છે જન્મદરના જે આધારભૂત અંદાજો છે તે મેળવવા માટે પ્રત્યેક દેશ વિવિધ સ્ત્રોત કે પદ્ધતિઓનો ઉપયોગ કરે છે ભારતમાં સેન્સસ રજિસ્ટ્રેશન સિસ્ટમ સેમ્પલ રજિસ્ટ્રેશન નેશનલ સેમ્પલ સર્વે કુટુંબ નિયોજનના સર્વેક્ષણો વગેરે સરકારી એજન્સીઓ જન્મના ચોક્કસ આંકડા મેળવીને તેના પરથી જન્મદર તપાસે છે અને જન્મદરના આધારે વસ્તી વધારવાની કે ઘટાડવાની નીતિ છે તે ઘડવામાં આવતી હોય છે ભારત અતિવસ્તીવાળો દેશ છે એટલે કે દેશમાં જન્મદર કેવો છે તો કે ઊંચો છે આથી વસ્તી ઝડપ વધતી જાય છે વસ્તી વૃદ્ધિનો દર ઘટાડવા માટે જન્મદર નીચો લઈ જવો જરૂરી છે જો વસ્તી વૃદ્ધિનો દર આપણે ઘટાડવો હોય તો જન્મદર કેવો કરવો પડે નીચો લઈ જવો પડે ભારતમાં 1951થી કુટુંબ નિયોજન કાર્યક્રમ છે તે અમલમાં મૂકવામાં આવ્યો છે અને તેનો મુખ્ય હેતુ જન્મદર નીચો લઈ જવાનો છે જન્મદરની વિભાવના સમજવા માટે જીવિત જન્મ અને મૃત જન્મનો ખ્યાલ છે તે સમજવો આપણે આવશ્યક છે આથી જન્મદરના અર્થની સમજ મેળવવાની સાથે જીવિત જન્મ અને મૃત જન્મની જે વૈજ્ઞાનિક સમજ છે તે પણ આપણે લોકો અહીંયા મેળવ વાના છીએ તો સૌથી પહેલા આપણે જોઈએ આ હતી તેની પૂર્વ ભૂમિકા કે કોઈ પણ દેશનો વસ્તી વધારો આપણે જોવો હોય જાણવો હોય વસ્તીમાં કેટલો વધારો થયો કેટલો ઘટાડો થયો તે જાણવો હોય તો આપણે જન્મદરની સમજૂતી મેળવવી અત્યંત આવશ્યક છે તો સૌથી પહેલા આપણે જોઈએ જન્મદરનો અર્થ એટલે કે જન્મદર કોને કહેવાય તો સ્ત્રી તેના 15-59 વર્ષની ઉંમરના ગાળા દરમિયાન જેટલા બાળકોને જન્મ આપે છે તે બાળકોની સંખ્યાને સ્ત્રીની પ્રજનનશીલતા કહેવામાં આવે છે જેના વિશે આપણે લોકો આગળના વિડીયોમાં સમજૂતી મેળવી ગયા પ્રજનનશીલતાને જ્યારે માપવામાં રજૂ કરવામાં આવે છે ત્યારે તેને જન્મદર શબ્દ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે પ્રજનનશીલતા જ્યારે માપવામાં એટલે કે માપમાં રજૂ કરવામાં આવે ત્યારે તેના માટે થઈને જન્મદર શબ્દ છે તે વપરાતો હોય છે સ્ત્રીનો 15-49 વર્ષની ઉંમર સુધીનો ગાળો પ્રજનનક્ષમ ગણાય છે એટલે કે આ ઉંમરની પરિણીત સ્ત્રીઓ બાળકોને જન્મ આપવા સક્ષમ છે પ્રજનનક્ષમ ગાળામાં સ્ત્રીને જે બાળકો જન્મે છે તેને સ્ત્રીની પ્રજનનશીલતા કહેવામાં આવે છે જેના વિશેની સમજૂતી પણ આપણે લોકો આગળ મેળવી ગયા પ્રજનનશીલતાને માપમાં રજૂ કરવાની પદ્ધતિ એટલે જન્મદર કોને કહેવાય જન્મદર તો કે પ્રજનનશીલતા જે સ્ત્રીની છે તેને એક માપમાં રજૂ કરવામાં આવે છે તો જે માપમાં રજૂ કરવાની પદ્ધતિ છે તેને જન્મદર તરીકે ઓળખવામાં આવે છે એટલે કે જન્મદર એ પ્રત્યેક 1000 માણસોની વસ્તી દીઠ વર્ષ દરમિયાન જન્મેલા કુલ બાળકો દ્વારા વસ્તીમાં કેટલો વધારો થાય છે તે જાણવાનું કાચું માપ છે તેથી જન્મદરને કાચો જન્મદર પણ કહેવામાં આવે છે આમ જન્મદર એ કોઈ પણ દેશ
પ્રદેશ કે વિસ્તારમાં વર્ષના મધ્ય ભાગમાં જે કુલ વસ્તી હોય તેને ધ્યાનમાં રાખીને પ્રત્યેક 1000 માણસોની વસ્તી દીઠ વર્ષ દરમિયાન જન્મેલા બાળકોનો દર દર્શાવે છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ હતો કે જન્મદર કોને કહેવાય, તો કે જન્મદર એટલે જે બાળકો દર વર્ષ દરમિયાન 1000 માણસોની વસ્તી દીઠ વર્ષ દરમિયાન જેટલા બાળકો જન્મે છે તે બાળકો વસ્તીમાં ઉમેરાય છે, અને આ જે જીવિત જન્મેલા બાળકો છે તે જે વસ્તીમાં ઉમેરાય છે તેને કહેવામાં આવે છે જન્મદર. એટલે કે જન્મદર એ એક બાળકોનો દર્શાવતો દર છે. બાળકો કેટલા જન્મ્યા તેને દર્શાવતો દર એટલે જન્મદર. તો આ જે જન્મદર છે એને આપણે હવે જીવિત જન્મદર અને મૃત જન્મદર એ બે અર્થમાં સમજવાનો છે. તો જીવિત જન્મ એટલે શું? તો સૌથી પહેલાં આપણે કરીએ કે જીવિત જન્મદરનો અર્થ, તો જીવિત અવસ્થામાં બાળકનો જન્મ થવો એ કુદરતી અદ્ભુત કરામત છે. પરિવાર અને માતા પતિ પત્ની માટે તે રોમાંચક ઘટના છે. જીવિત જન્મ એ જગતમાં એક નવા માણસની જિંદગીનો પ્રારંભ છે. પ્રત્યેક જીવિત જન્મ એ વસ્તીના કદ પર અસર કરતી ઘટના છે. એટલે કે જીવિત જન્મ એ વસ્તી વૃદ્ધિ પર અસર કરતું પરિબળ છે, કારણ કે પ્રત્યેક જીવંત બાળકના જન્મથી વસ્તીમાં નવા માણસોનો ઉમેરો થાય છે. જીવિત જન્મેલો પ્રત્યેક છોકરો ભવિષ્યમાં પિતા બનવાની અને પ્રત્યેક છોકરી ભવિષ્યમાં માતા બનવાની શક્યતા ધરાવે છે. જીવંત બાળકનો જન્મ સામાજિક રીતે મહત્વની ઘટના છે. જીવંત જન્મેલું બાળક કુટુંબમાં સભ્યપદ મેળવે છે, તેનાથી કુટુંબના સભ્યોમાં ઉમેરો થાય છે, કુટુંબના કદમાં વૃદ્ધિ થાય છે. પ્રત્યેક જીવંત જન્મતું બાળક કુટુંબની મિલકતમાં ભાગીદાર અને વારસદાર બની છે. મળી જીવિત જન્મોથી સમાજને નવા સભ્ય પ્રાપ્ત થાય છે, સમાજનું સાતત્ય જળવાય છે અને માનવજાતિનું અસ્તિત્વ ટકે છે. આમ જીવિત જન્મ એ વસ્તીશાસ્ત્રીય અને સામાજિક દ્રષ્ટિએ મહત્વની ઘટના છે. જીવિત જન્મોના આધારે વસ્તીનો જન્મદર નિર્ધારિત થાય છે, તેમજ વસ્તી વૃદ્ધિનો દર તેના પરથી જાણી શકાય પણ છે. ટૂંકમાં જીવિત જન્મ એટલે કેવા જન્મ? કે જેમાં જીવિત જન્મેલા બાળકોનો જન્મ થતો હોય, કે જે બાળક કુટુંબના કદમાં વૃદ્ધિ કરે છે, તેમજ કુટુંબની મિલકતમાં ભાગીદાર બને છે, વારસદાર બને છે, કુટુંબનું સભ્યપદ મેળવે છે, તેમજ સમાજને પણ કેવો રાખે છે? તો કે સમાજનું સાતત્ય જળવાઈ રહે છે અને માનવજાતિનું અસ્તિત્વ પણ ટકી રહે છે. તો આવા જે પરિબળો ધરાવતા જે એક જન્મદર છે તેને કહેવામાં આવે છે જીવિત જન્મદર. તો હવે આપણે તેનો અર્થ જોઈએ કે બાળકનો જન્મ છે એ જૈવિક પ્રક્રિયા છે. સ્ત્રીને ગર્ભ રહ્યા બાદ આશરે 9 માસ બાદ તેના ગર્ભમાંથી બાળક છૂટું પડીને જીવિત અવસ્થામાં જન્મ લે છે, તે ઘટનાને જીવિત જન્મ કહેવામાં આવે છે. તમે સૌ જાણો છો કે કોઈ પણ એક સ્ત્રી છે એ માતૃત્વ ધારણ કરે છે, પછી તેના 9 માસ પૂરા થાય પછી તે એક બાળકને જન્મ આપે છે, અને એ બાળક જો જીવિત હોય તો તે બાળકને જીવિત જન્મ દર તરીકે ઓળખવામાં આવે છે. ગર્ભધાન અને પ્રસૂતિ વચ્ચેનો સમયગાળો જુદી જુદી સ્ત્રીઓનો જુદો જુદો હોઈ શકે છે, પણ સામાન્ય રીતના 9 માસ પૂરા થયા બાદ સ્ત્રીના ગર્ભમાંથી બાળકનો પ્રસવ થાય છે. પ્રસવ થવાની પ્રક્રિયા મહદઅંશે નોર્મલ કે કુદરતી હોય છે, પરંતુ કેટલીક વખત ડૉક્ટર સિઝેરિયન ઓપરેશન કરીને એટલે કે સગર્ભા સ્ત્રીના પેટ પર ચીરો મૂકીને બાળકને બહાર લઈ લે છે. બાળકનો જન્મ જીવિત અવસ્થામાં થવો એનો અર્થ એ કે જન્મ સમયે બાળકનું હૃદય અને નાડી ચાલતા હોય છે, શ્વાસોશ્વાસ ની ક્રિયા ચાલુ હોય છે અને બાળકના સ્નાયુઓનું હલનચલન થતું હોય છે.
આ બધા લક્ષણો કેવા છે? તો કે જીવિત હોવાના લક્ષણો છે. આવા લક્ષણો સાથે જે બાળક જન્મે તેને જીવિત જન્મ કહેવામાં આવે છે. જીવિત જન્મ એ આ પૃથ્વી પર વસતા મનુષ્યમાં એક નવી જિંદગીનો શું કરે છે, ઉમેરો કરતું આપણને જોવા મળે છે. ટૂંકમાં જીવિત જન્મ એટલે કોઈ પણ સ્ત્રી છે તે બાળકને એવી રીતના જન્મ આપે, એવી અવસ્થામાં જન્મ આપે કે બાળકનો શ્વાસ ચાલતો હોય, તેનો શ્વાસોશ્વાસની પ્રક્રિયા ચાલતી હોય, બાળકના સ્નાયુઓનું હલનચલન થતું હોય, બાળકનું હૃદય અને નાડી ધબકતા હોય, તો તેવા બાળકને જીવિત જન્મ તરીકે ઓળખવામાં આવે છે. જેની કેટલીક લાક્ષણિકતાઓ છે, તો જીવિત અવસ્થામાં બાળકનો જન્મ થવો એ કુદરતી જૈવિક પ્રક્રિયા છે. જીવિત જન્મ એ સ્ત્રીની સગર્ભાવસ્થાના આશરે 9 મહિના પૂરા થયા પછી જીવિત અવસ્થામાં બાળકનો જન્મ થવાની ઘટના છે. જન્મ સમયે બાળક જીવંત હોવાનો પુરાવો એ હોય છે કે તેના હૃદય અને નાડીના ધબકારા ચાલુ હોય છે, તેના શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ હોય છે અને તેના સ્નાયુઓનું હલનચલન થતું હોય છે. તો આવા મેડિકલ ચેકઅપથી બાળક જીવંત હોવાનું જાણી શકાય છે. સગર્ભાવસ્થાના ગાળાની બાબતમાં જુદી જુદી સ્ત્રીઓ વચ્ચે થોડો ઘણો તફાવત જોવા મળે છે. કેટલીક સ્ત્રીઓને 9 માસ પૂરા થયા બાદ પ્રસવ થાય છે, તો કેટલીક સ્ત્રીઓને 9 માસ પૂરા થયા અગાઉ થોડા દિવસ પહેલા પ્રસવ થાય છે. આમ જીવિત જન્મ માટે સગર્ભાવસ્થાનો સમયગાળો મહત્વનો નથી, પણ જન્મ સમયે બાળકનું જીવિત હોવું એ મહત્વનું છે. તો આ થયા જીવિત જન્મના લક્ષણો. હવે તેનું મહત્વ. તો પ્રત્યેક જીવંત બાળકનો જન્મ એ વસ્તીશાસ્ત્રીય દ્રષ્ટિએ મહત્વની ઘટના છે. જીવિત બાળકોના જન્મ પરથી વસ્તીમાં જન્મદર કેટલો છે તથા વસ્તી વૃદ્ધિનો દર કેટલો છે તે જાણી શકાય છે. પ્રત્યેક 1000ની વસ્તી દીઠ વર્ષમાં જેટલા જીવિત બાળકો જન્મે છે તે આધારે દેશમાં જન્મદર નક્કી કરવામાં આવે છે. જીવિત બાળકોના જન્મથી વસ્તીમાં નવા માણસોનો ઉમેરો થાય છે અને વસ્તીના કદમાં વૃદ્ધિ પણ થાય છે. પણ નવું જન્મતું પ્રત્યેક બાળક ભવિષ્યમાં માતા કે પિતા બનવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે જીવતું જન્મેલું બાળક છે તે ભવિષ્યમાં પુખ્ત બનીને પાછા નવા બાળકોને જન્મ આપે છે. આથી વસ્તી વૃદ્ધિનું ચક્ર છે તે સતત ચાલ્યા કરે છે અને આથી વસ્તીશાસ્ત્રીય અભ્યાસમાં જીવતા જન્મતા બાળકો વિશે પદ્ધતિસર માહિતી મેળવવામાં આવે છે. સ્ત્રીની ઉંમર, શિક્ષણ, ધર્મ, જ્ઞાતિ, ગ્રામ શહેર નિવાસ, લગ્ન વય વગેરે પરિબળો જીવિત જન્મો પર કેવી અસર કરે છે તે વસ્તીશાસ્ત્રીય અભ્યાસોમાં તપાસવામાં આવે છે. જીવિત જન્મો પરથી સ્ત્રીની પ્રજનનશીલતા છે તે પણ જાણી શકાય છે. આ ઉપરાંત સામાજિક દ્રષ્ટિએ પણ જીવિત બાળકોના જન્મ એ મહત્વની ઘટના છે. જીવંત જન્મેલું બાળક કુટુંબનું સભ્યપદ મેળવે છે, તેનાથી કુટુંબના કદમાં વધારો થાય છે, કુટુંબની મિલકતમાં તે ભાગીદાર અને વારસદાર બને છે. બાળકના જન્મથી કુટુંબનો સામાજિક દરજ્જો તેને મળે છે. સ્ત્રીને માતૃત્વ પ્રાપ્ત થતાં તે માનસિક સંતોષની લાગણી અનુભવે છે. જીવતું જન્મેલું બાળક છોકરો કે છોકરી એનું પણ સમાજમાં અને કુટુંબમાં મહત્વ આંકવામાં આવે છે. એક અથવા બે છોકરીઓના જન્મ પછી જીવંત જન્મેલું બાળક છોકરો હોય તો ભારતીય સમાજમાં કુટુંબ આનંદિત બને છે અને કુટુંબ નિયોજનનો સ્વીકાર માટે માતા પિતા અનુકૂળ વલણ ધરાવતા થાય છે. પરંતુ બીજું કે ત્રીજું બાળક પણ છોકરી હોય તો છોકરો મેળવવાની ઈચ્છાથી મા બાપ કુટુંબ નિયોજનનો સ્વીકાર કરતા અચકાય છે. પ્રત્યેક જીવંત જન્મ લેતા બાળકની સત્તાવાળાઓ પાસે નોંધણી કરાવવી ફરજિયાત છે. આના પરિણામે જીવતા જન્મેલા બાળકોની સંખ્યાનો ચોક્કસ આંકડો છે તે જણાવવું સહેલું બને છે. જીવંત બાળકના જન્મથી કુટુંબ અને માતા પિતા પર બાળ ઉછેરની જવાબદારી પણ આવે છે. લગ્ન પછી સ્ત્રીને પ્રથમ જીવંત બાળક જન્મતા માતા તરીકે તેની ભૂમિકાનો પ્રારંભ થાય છે અને પુરુષ પિતા તરીકેની ભૂમિકા પ્રાપ્ત કરે છે. આમ પ્રત્યેક જીવંત બાળકનો જન્મ વસ્તીશાસ્ત્રીય અને સામાજિક દ્રષ્ટિએ અત્યંત મહત્વની ઘટના ધરાવતું આપણે
આપણને જોવા મળે છે. પણ આ જે બાળક છે તે જન્મે છે ત્યારે તે જીવંત જન્મે, તે માટે કઈ કઈ તકેદારી સગર્ભા સ્ત્રીએ રાખવી જોઈએ તે પણ અહીંયા તમને કહેવામાં આવ્યું છે. તો સગર્ભાવસ્થામાં સ્ત્રીએ પૂરતો પોષણદાયક ખોરાક લેવો જોઈએ, ગર્ભસ્થ બાળકને પૂરતું પોષણ મળવું જોઈએ. સગર્ભા સ્ત્રીએ સ્ત્રી રોગના નિષ્ણાંત ડૉક્ટર પાસે સમયાંતરે ચેકઅપ કરાવવું જોઈએ. સગર્ભા સ્ત્રીએ મદ્યપાનથી અને ધૂમ્રપાનથી દૂર રહેવું જોઈએ. શારીરિક ઈજા પહોંચે તેવા કામોથી દૂર રહેવું જોઈએ. બાળકોના જન્મ વચ્ચે 3-4 વર્ષનો ગાળો છે તે રાખવો જોઈએ. પ્રસ્તુતિ નિષ્ણાંત ડૉક્ટરની દેખરેખ નીચે જ કરાવવી જોઈએ. આમ જો આવી બધી તકેદારીઓ કોઈ સગર્ભા સ્ત્રી રાખે તો તેને 100% જીવિત જન્મ છે, જીવિત જન્મેલું બાળક છે તે જન્મતું હોય છે. હવે આવે છે મૃત જન્મનો અર્થ. તો મૃત જન્મદર કોને કહેવાય? તો વસ્તીશાસ્ત્રમાં જ્યારે આપણે જન્મનો વિચાર કરીએ છીએ ત્યારે તેમાં જીવિત જન્મ અને મૃત જન્મ એમ બંને પ્રકારના જન્મનો સમાવેશ થાય છે. એટલે કે વસ્તીશાસ્ત્રીય દ્રષ્ટિએ જીવતા જન્મેલા બાળકોનું જેમ મહત્ત્વ છે તેમ મૃત્યુ પામેલા બાળકોનો જન્મ પણ મહત્ત્વ ધરાવે છે. જીવિત જન્મથી વસ્તીમાં નવી વ્યક્તિનો ઉમેરો થાય છે પણ મૃત જન્મથી વસ્તીમાં ઉમેરો થતો નથી. છતાં માતાનું આરોગ્ય, કુટુંબ નિયોજન, જન્મ વચ્ચેનો ગાળો, સ્ત્રીની પ્રજનનશીલતા વગેરે દ્રષ્ટિએ વસ્તીશાસ્ત્રમાં મૃત જન્મની ઘટના પણ મહત્ત્વની અને અભ્યાસપાત્ર ગણવામાં આવે છે. જીવિત જન્મની ગણતરી કરવાનું કામ સહેલું છે કારણ કે બાળકો જીવતા જન્મે છે અને બધાનો એમાં સમાવેશ થાય છે અને તેની કાયદાકીય અનુસાર નોંધણી પણ થાય છે. પરંતુ મૃત જન્મની બાબતમાં સમસ્યા ઊભી થઈ છે કારણ કે સગર્ભાવસ્થામાં મૃત પામેલા અને મૃત અવસ્થામાં જન્મેલા બાળકોની નોંધણી થતી નથી. આથી મૃત બાળકોની ગણતરી મુશ્કેલ બનતી હોય છે. તો મૃત જન્મ એટલે શું? તો માતા 28 અઠવાડિયા સુધી સગર્ભાવસ્થામાં રહે છે પરંતુ તેના ગર્ભમાંથી બાળક જીવિત અવસ્થામાં જન્મતું નથી ત્યારે તેને મૃત જન્મ કહેવામાં આવે છે. UNO એ એક વ્યાખ્યા આપી છે. તે વ્યાખ્યા મુજબ માતાની સગર્ભાવસ્થાના પાછળના ગાળામાં બાળકનો વિકાસ થઈ ચૂક્યો હોય છે ત્યારે ગર્ભમાં બાળકનું મૃત્યુ થાય તો તેને મૃત જન્મ કહેવામાં આવે છે. પાછળનો ગાળો એટલે ગર્ભ રહ્યા પછીના 28 અઠવાડિયા પૂરા થયા પછીનો ગાળો. આમ માતા સગર્ભા બન્યા પછી આશરે 7 મહિનાના ગાળા બાદ બાળક સગર્ભાવસ્થામાં મૃત પામે ત્યારે તેને મૃત જન્મ કહેવામાં આવે છે. ગર્ભ રહ્યાના 28 અઠવાડિયા એટલે કે 8 મહિના બાદ બાળક ગર્ભમાં સંપૂર્ણ વિકસી ચૂક્યું હોય છે. આવું બાળક માતાની સગર્ભાવસ્થામાં મરણ પામે ત્યારે તેને મૃત જન્મ કહેવામાં આવે છે. માતાની સગર્ભાવસ્થામાં 28 અઠવાડિયા પછી બાળક ગર્ભમાં મૃત્યુ પામે તે જીવંત હોવાના કોઈ ચિહ્નો જોવા ન મળે ત્યારે તેવા ગર્ભસ્થ શિશુના મૃત્યુને મૃત જન્મ કહેવામાં આવે છે. સગર્ભાવસ્થામાં 7 મહિના બાદ બાળક ગર્ભમાં સંપૂર્ણ વિકસી ચૂક્યું હોય છે પરંતુ કોઈ કારણસર તે ગર્ભમાં જ મરણ પામે છે. આ રીતે મૃત પામેલી અવસ્થામાં બાળક જન્મે તો તેને મૃત જન્મ તરીકે ઓળખવામાં આવે છે. તેની લાક્ષણિકતા કઈ? તો તેની લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે કે વસ્તીશાસ્ત્રમાં જીવતા જન્મેલા બાળકોનો અભ્યાસ અને માહિતી મહત્ત્વના છે તે મૃત જન્મ વિશેનો અભ્યાસ અને માહિતી પણ મહત્ત્વના ગણાય છે. મૃત જન્મ એ શબ્દ પરથી જ સ્પષ્ટ થાય છે કે તેના બાળકના જન્મ જીવિત અવસ્થામાં થતો નથી. મૃત જન્મ એટલે માતાની સગર્ભાવસ્થાના પાછળના ગાળામાં બાળકનું માતાના ગર્ભમાં જ થતું મૃત્યુ. સ્ત્રીને ગર્ભ રહે ત્યારથી શરૂ કરીને પ્રસૂતિ થાય ત્યાં સુધીના સમયગાળાને સગર્ભાવસ્થા કહેવામાં આવે છે અને માતાની જે આ સગર્ભાવસ્થા છે એના 28 અઠવાડિયા પૂરા થયા પછીના ગાળામાં બાળકનું માતાના ગર્ભમાં જ મૃત્યુ થાય ત્યારે તેવા મૃત પામેલા બાળકના જન્મને મૃત જન્મ કહેવામાં આવે છે. મૃત જન્મ એ
એક પ્રકારનો ગર્ભનો બગાડ સૂચવે છે. અને આ મૃત જન્મ પાછળના કારણો કયા? તો કે માતાનું નબળું આરોગ્ય, અપૂરતું પોષણ, પોષણનો અભાવ, આરોગ્યની સંભાળ બાબતમાં સેવાથી ઉદાસીનતા, બાળકોના જન્મ વચ્ચેનો ઓછો ગાળો, સગર્ભાવસ્થા દરમિયાન પેદા થતો ગૂંચવાળો અને તે વખતે જરૂરી મેડિકલ સારવારનો અભાવ, સગર્ભાવસ્થા દરમિયાન ધૂમ્રપાન કે મદ્યપાન, સગર્ભાવસ્થા દરમિયાન માતાને થતી કેટલીક શારીરિક ઈજાઓ, આ બધા કારણોના પરિણામે મૃત જન્મદરનો જે વ્યાપ છે તે વધતો જોવા મળે છે. અને તેની અસર માતા ઉપર શું પડે છે? તો કે માતાનું શારીરિક આરોગ્ય બગડે છે, તેનું માનસિક આરોગ્ય બગડે છે, તેને માતાને માનસિક આઘાત લાગે છે. મૃત જન્મના કારણે જીવિત બાળકોના જન્મ વચ્ચેના સમયગાળામાં વધારો પણ થતો આપણે જોઈ શકીએ છીએ. આમ અહીંયા આપણે પહેલાં જીવિત જન્મદર જોયો અને ત્યારબાદ મૃત જન્મદરનો અર્થ આપણે લોકોએ જોયો. જીવિત જન્મ એટલે જે બાળક જન્મતાની સાથે ધબકારા અને તેની નાડી ચાલુ હોય, તેમજ તે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરતું હોય અને બાળક એમ કહે કે આ બાળક જીવિત છે, તો ડૉક્ટર એમ કહે કે આ બાળક જીવિત છે, તો તેને જીવિત જન્મદર કહેવામાં આવે છે. જ્યારે મૃત્યુદર એટલે મૃત જન્મ એટલે કે શિશુ જ્યારે કોઈ સગર્ભાવસ્થામાં જ્યારે માતા તેના બાળકને મૃત જન્મ આપે તો તેવા જન્મદરને મૃત જન્મદર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોવાનું છે કે ભારતમાં ઊંચા જન્મદરના કારણો કયા છે. તો એમાં સૌથી પહેલું કારણ આવે છે નાની ઉંમરે છોકરીના લગ્ન. તો આ જે કારણ છે તે કારણને આપણે લોકો આ રીતના સમજાવી શકીએ કે ભારતીય પરંપરામાં છોકરીઓને નાની વયે પરણાવી દેવામાં આવે છે. જૂની રીત રસમ પ્રમાણે છોકરીઓના લગ્ન 13-14 વર્ષે કરવામાં આવતા હતા. અત્યારના સુધારેલા કાયદા પ્રમાણે છોકરીની વય 18 વર્ષની નીચેની હોય અને છોકરાની વય 21 વર્ષથી નીચેની હોય તો લગ્ન કરવા એ ગુનાહિત કૃત્ય ગણાય છે. આ કાયદાનો કડક અમલ થતો નથી. હજુ પણ ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં અને અમુક જ્ઞાતિઓમાં છોકરીઓના લગ્નની જે વય છે તે નાની વયે કરી નાખવામાં આવતા હોય છે. તેના કારણે સ્ત્રીઓનો જે પ્રજનન કાળ છે તે લાંબો ચાલે છે. પ્રજનનશીલતાના લાંબા ગાળા સુધીમાં સ્ત્રીઓ વધુ બાળકોને જન્મ આપે છે અને નાની વયે થતા લગ્નથી જન્મદર વધે છે. જો સ્ત્રીઓના લગ્નની ઉંમર 21 વર્ષની કરવામાં આવે તો પ્રજનનશીલતા લગભગ 10-30% જેટલો ઘટાડો આપણે લોકો કરી શકીએ. પણ નાની વયે લગ્ન કરી નાખતા હોવાના પરિણામે તેની જે પ્રજનનશીલતા છે તેનો ગાળો ઊંચો રહે છે, તેથી જન્મદર પણ કેવો થાય છે? તો કે ઊંચો આપણને જોવા મળે છે. બીજું આવે છે સ્ત્રીઓમાં વ્યાપક નિરક્ષરતા. તો ભારતમાં સ્ત્રીઓમાં હજી વ્યાપક નિરક્ષરતા પ્રવર્તે છે. સ્ત્રીઓમાં નિરક્ષરતાનું પ્રમાણ કેવું છે? તો કે ઊંચું છે. અને આ ઊંચું પ્રમાણ ઊંચા જન્મદરનું મહત્ત્વનું કારણ છે. સંશોધનો અનેક થયા છે અને તેમાં જાણવા મળ્યું છે કે અપણ સ્ત્રીઓ વધુ બાળકોને જન્મ આપે છે અને મોટા કુટુંબો ધરાવે છે. સ્ત્રીઓમાં નિરક્ષરતા એ વસ્તી વૃદ્ધિનું મહત્ત્વનું સહાયક પરિબળ છે. આથી હવે વસ્તી નિષ્ણાંતો અને આયોજકો વસ્તી નિયંત્રણ માટે સ્ત્રી શિક્ષણ વધારવાની બાબતને સર્વોચ્ચ મહત્ત્વ આપતા આપણને જોવા મળે છે. શિક્ષિત સ્ત્રીઓ છે તે ઓછા બાળક પસંદ કરે છે અને આ દ્રષ્ટિએ જોતાં સ્ત્રીઓમાં વ્યાપક નિરક્ષરતા ઊંચા જન્મદરનું એક કારણ બની રહે છે. એટલે કે સ્ત્રીઓમાં જે વ્યાપક નિરક્ષરતા જોવા મળે છે તે પણ જન્મદરનું ઊંચા જન્મદરનું કારણ આપણે કહી શકીએ. ત્યારબાદ આવે છે પુત્ર જન્મનું વિશેષ મહત્વ. તો હિન્દુઓમાં પુત્ર જન્મને વિશેષ મહત્વ અપાય છે. પુત્ર પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સંતતિ નિયમન કરવાનું હજી ઘણા કુટુંબો છે તે પસંદ કરતા નથી અને આ પ્રકારનું વલણ ગામડાઓમાં અને અશિક્ષિત લોકોમાં હજી વ્યાપક છે. આથી ભારતમાં જન્મદર અપેક્ષા કરતાં ઊંચો રહેવા પામે છે. કોના કારણે? તો કે પુત્ર જન્મનું મહત્વ વિશેષ આપણા સમાજમાં રહે
રહેલું છે એટલા માટે જ્યાં સુધી પુત્ર જન્મ થતો નથી ત્યાં સુધી દીકરીઓને જન્મ આપતા જ રહેતા આપણા સમાજમાં લોકો જોવા મળે છે ત્યારબાદ આવે છે સામાજિક આર્થિક પછાતપણું દેશની 50% જેટલી વસ્તી છે તે સામાજિક અને આર્થિક રીતના પછાત છે ગરીબી બેકારી આર્થિક પછાતપણું ઊંચા જન્મદરને ઉત્તેજન આપે છે ગરીબી અને બેકારી સાથે નિરક્ષરતા અજ્ઞાનતા અજ્ઞાન વહેમો અંધશ્રદ્ધાઓ સંકળાયેલા છે નાના કુટુંબના ધોરણોનો સ્વીકાર તેઓમાં ઓછો થાય છે આથી ભારતમાં જન્મદર છે તે ઊંચો જોવા મળે છે જે લોકો આર્થિક રીતના ગરીબ છે તે લોકોમાં આપણને છોકરાઓની સંખ્યા બાળકોની સંખ્યા વધુ જોવા મળે છે કારણ કે તે બાળકોને કમાણીનું સાધન સમજે છે અને એટલા માટે સામાજિક આર્થિક પછાતપણું પણ ઊંચા જન્મદરના કારણ તરીકે આપણે લોકો સમજાવી શકીએ પછી આવે છે સંતતિ નિયમનના સાધનોનો ઓછો ઉપયોગ તો દેશના ગ્રામીણ વિસ્તારોમાં સંતતિ નિયમનના સાધનોનો ઉપયોગ છે તે ઓછો થાય છે આના ઘણા કારણો છે ખેતીના અને મજૂરીના વ્યવસાયમાં વધુ બાળકો કુટુંબમાં બોજારૂપ ગણાતા નથી કુટુંબમાં વધુ સભ્યો હોય તો તેઓ ખેતી મજૂરી પશુપાલન વગેરે કાર્યોમાં મદદરૂપ બને છે ભારતમાં પરંપરાગત રીતના ગ્રામીણ સમાજમાં મોટું કુટુંબ એ વ્યવસાયિક જરૂરિયાત તરીકે ગણાતું આજે પણ દેશમાં 70% વસ્તી ગામડાઓમાં વસે છે ગ્રામીણ સમાજ પરંપરાને વર્ગી રહેવાનું અને પરિવર્તનનો વિરોધ કરવાનું વલણ ધરાવે છે આથી જન્મદર છે તે ઊંચો રહેવા પામે છે એટલે કે ગામડાના લોકો છે તે સંતતિ નિયમનના સાધનોનો ઓછો ઉપયોગ કરે છે કારણ કે તે લોકો બાળકોને શું માને છે તો કે બાળકોને આવકનું સાધન ગણતા હોય છે તેથી જન્મદર છે તે ઊંચો આપણને જોવા મળે છે આ ઉપરાંત ભારતમાં પ્રજનનક્ષમ સ્ત્રીઓનું પ્રમાણ વધુ છે આથી પ્રજનનશીલતાનો દર ઊંચો રહેવા પામે છે જ્ઞાતિ અને સંયુક્ત કુટુંબની પરંપરા મોટા કુટુંબના મૂલ્યોને મહત્ત્વ આપે છે વળી વિધવા પુનર્લગ્ન તરફ સામાજિક સહિષ્ણુતા વધતી જાય છે આ બધા કારણોસર ભારતમાં ઊંચો જન્મદર છે તે આપણને જોવા મળે છે તો આ ત્યાં જે જીવિત જન્મદર છે તેનો અર્થ મૃત જન્મદરનો અર્થ અને ભારતમાં ઊંચા જન્મદરના કારણો તો તેના 5 કારણો છે તો તમને લોકોને આ જે મુદ્દો મેં સમજાવ્યો તેમાંથી પ્રશ્ન આ રીતના પૂછાશે કે જન્મદરનો અર્થ આપી અને ભારતમાં ઊંચા જન્મદરના કારણોની ચર્ચા કરો તમે લોકો આ પ્રશ્ન તૈયાર કરી લેજો હવે પછીના વિડીયોમાં આપણે લોકો મૃત્યુદરનો અર્થ અને ભારતમાં મૃત્યુના કારણોની ચર્ચા કરીશું